હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 કમાલપુર પાસે ટેલર રોડ વચ્ચોવચ ફસાઈ જતા ટ્રાફિક જામ. ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવતા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ટ્રાફિક જામ થયો. નેશનલ હાઈવે 8 કમાલપુર ચોકડી પાસે રોડના કામને લઈને ટેલર રોડ વચ્ચોવચ ફસાઈ જતા ટ્રાફિક જામ. કમાલપુર ખાતે આવેલ બેટરી બનાવતી કંપનીમાં આવતું ટેલર પાસે આવેલ સ્વાગત સોસાયટીમાં ઘૂસી ગયું હતું. ટેલર બહાર નીકળતા રોડ વચ્ચોવચ ટેલર ફસાઈ ગયું હતું તો બાજુમાં વીજ પોલ તથા વીજ લાઇન પસાર થતી હોય વીજ કંપનીની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. રોડ વચ્ચોવચ ફસાયેલ ટેલરને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. કમાલપુરથી પ્રાંતિજ 3 રસ્તા તો કમાલપુર કોલેજથી ભાખરિયા બસ સ્ટેશન બંને બાજુ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ટ્રાફિકમાં હલવાયા હતા. 6 લાઇનના રોડના કામને લઈને અવરનવર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય. હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 કમાલપુર પાસે ટેલર રોડ વચ્ચોવચ ફસાઈ જતા ટ્રાફિક જામ. ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવતા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ટ્રાફિક જામ થયો. નેશનલ હાઈવે 8 કમાલપુર ચોકડી પાસે રોડના કામને લઈને ટેલર રોડ વચ્ચોવચ ફસાઈ જતા ટ્રાફિક જામ. કમાલપુર ખાતે આવેલ બેટરી બનાવતી કંપનીમાં આવતું ટેલર પાસે આવેલ સ્વાગત સોસાયટીમાં ઘૂસી ગયું હતું. ટેલર બહાર નીકળતા રોડ વચ્ચોવચ ટેલર ફસાઈ ગયું હતું તો બાજુમાં વીજ પોલ તથા વીજ લાઇન પસાર થતી હોય વીજ કંપનીની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. રોડ વચ્ચોવચ ફસાયેલ ટેલરને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. કમાલપુરથી પ્રાંતિજ 3 રસ્તા તો કમાલપુર કોલેજથી ભાખરિયા બસ સ્ટેશન બંને બાજુ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ટ્રાફિકમાં હલવાયા હતા. 6 લાઇનના રોડના કામને લઈને અવરનવર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.